आप જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ। આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પેટા ચૂંટણી માટેનો પ્રચાર શરૂ। આજે અબડાસાના ઉમેદવાર માટે તેઓએ જાહેર સભા યોજી હતી। કચ્છના નલિયામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું। અબડાસામાં જાહેર સભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ ધ્યાન રાખી અને સભા યોજી હતી, જેમાં બેસવા માટેની ખુરશીઓ વચ્ચે પણ અંતર રાખવામાં આવ્યું હતું। અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે કચ્છી બોલીમાં મુખ્યમંત્રીશ્રીએ મત માગ્યા હતા। તેઓએ આ સભામાં કહ્યું કે પ્રદ્યુમનસિંહ પહેલાં ભાજપમાં જ હતા અને હવે ઘરે પાછા આવ્યા છે। કોંગ્રેસવાળા પક્ષ પલટાની વાતો કરે છે, જ્યારે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં ગયા ત્યારે પક્ષ પલટો નહોતો। ગુજરાતમાંથી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તો દૂર થયો જ છે, હવે કોરોનાનો ભય અને રોગ દૂર થાય તેવી માં આશાપુરાની પ્રાર્થના। સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસના લોકો મત માગવા આવે ત્યારે પૂછજો કે કોરોના કાળમાં જયપુરમાં શું કરતા હતા, દારૂ પી ને સ્વિમિંગ પૂલમાં ધબાકા મારતા હતા, બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા। કોરોના મામલે રાજકારણ કરતી કોંગ્રેસના સમર્થનવાળી મહારાષ્ટ્ર સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે। કોંગ્રેસ શાસિત એક રાજ્ય તો બતાવો કે જ્યાં 25% ફી માફીની રાહત વાલીઓને મળી હોય। કોંગ્રેસ તો ખોટી કાગારો મચાવી રહી છે। કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતો માટે કયા સારા કામ થયા એ એક તો બતાવો। દરિયાનું ખારું પાણી મીઠું કરી અને અમે કચ્છમાં પહોંચાડીશું। કચ્છના લોકો ડોલરમાં કમાણી કરે તેવું આયોજન થઈ રહ્યું છે। કચ્છમાં દુષ્કાળ ભૂતકાળ બને તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મુસ્લિમ ભાઈઓને પણ નમ્ર અપીલ કે કોંગ્રેસને જવાબ આપે। કોંગ્રેસે મુસ્લિમ સમાજને ફક્ત મતભેદ સમજી છે, મુસ્લિમો ગરીબ રહે તેવા જ કામ કર્યા છે। આ વખતે અબડાસાના મુસ્લિમો ભાજપને મત આપી આખા રાજ્યના મુસ્લિમ સમુદાયને મેસેજ આપે। રમેશ ભાનુશાલી, અબડાસા કચ્છ, સાથે ધીરુભાઈ પરમાર। અને રસ્તાના જે કામો ચાલુ છે, અમે તો સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે, તમે લોકો નજર આવજો, ચાલો ઓકે। આજે નોરતાના પવિત્ર દિવસે માં આશાપુરાના સાનિધ્યમાં પ્રચારનો શુભારંભ અબડાસાથી શરૂ કર્યો છે। વિજયના વિશ્વાસ સાથે આઠે આઠ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે। ખાસ કરીને કોંગ્રેસ સંપૂર્ણ દેશમાં દુઃખતું ના હોય, કોંગ્રેસમાં સંનિષ્ઠ માણસ હવે રહી શકે એમ નથી। આ આઠે આઠ બેઠક ભૂતકાળમાં કોંગ્રેસની હતી અને આ આઠે આઠ બેઠક અમે જીતીશું, એનો અર્થ એ થયો જેટલો વેપાર એટલો વકરો, જેટલો વકરો એટલો નફો એ અમને થવાનો છે, ગુમાવવાનું કોંગ્રેસ છે। કોંગ્રેસના છેલ્લા 2.5 વર્ષમાં લગભગ એટલે કે 17 પહેલાં શંકરસિંહ સાથે 11 ધારાસભ્યો છૂટા પડ્યા હતા અને અમિતભાઈ પ્રમુખભાઈના પછી લગભગ 15 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે। એ દેખાડે છે કે કોંગ્રેસની નેતાગીરીમાં ખાટલે ખોટ છે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યો કાર્યકર્તાને સાચવી શકતી નથી, કોંગ્રેસ નધણિયાથી બની ગઈ છે અને કોંગ્રેસ પોતાની ધૂન સાચવવાને બદલે અમારા ઉપર પથ્થર ફેંકવાના જે ધંધા કરે છે એને પણ લોકો જાણે છે। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભક્કમતાથી આગળ વધી રહી છે, વિકસતી રહી છે,
વિસ્તાર પણ ફેલાતો રહ્યો છે અને દેશભરમાં એક મક્કમ પાર્ટી મક્કમ નેતૃત્વ તરીકે આજે છે. જ્યારે કોંગ્રેસમાં રાષ્ટ્રીય લેવલે પ્રાદેશિક લેવલે લોકલ લેવલે પણ કોંગ્રેસ તૂટતી ફૂટતી અથડાતી ખલાસ થતી જાય છે. આ ચૂંટણીમાં લોકોને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારે કરેલી કામગીરી, કોરોનામાં ગુજરાતમાં થયેલી સુંદર કામગીરી લોકો અનુભવી રહ્યા છે. કોંગ્રેસ જૂઠા આક્ષેપો ભ્રષ્ટાચારના કરે છે, એક કોરોનામાં ભ્રષ્ટાચાર થયો નથી અને કોરોનામાં ગરીબ દર્દીઓને મફત સારવારો અનેક લોકોને આપીને આપણે જીવ બચાવ્યા છે. કોરોનાના સંક્રમણને પણ રોક્યું છે. હોસ્પિટલોમાં કદી બેડ નથી એવા સમાચાર પણ આપણે બનવા દીધા નથી અને ઇફેક્ટિવ કામગીરીને કારણે 90% આપણો એ લોકો સાજા થઈ અને ડિસ્ચાર્જ રેટ બન્યો છે. મૃત્યુ રેટ 7% ઘટીને 20% થઈ ગયો છે. આપણે સારી રીતે કોરોનામાં કામગીરી કરી છે. ખેડૂતો માટે પણ તાજેતરમાં પેકેજ આપીને વિધાઉટ સર્વે આપણે 121 તાલુકાને સીધા ખેડૂતના ખાતામાં પૈસા આપવા માંગ્યા છીએ, જેમાં પણ સીધા પૈસા જાય, એક પૈસો પણ કોઈ લઈ ન શકે વચ્ચેથી, આવી સુંદર વ્યવસ્થા કરીને કરીએ છીએ. ટેકાના ભાવની પણ ખરીદી આપણે ચાલુ કરી દીધી છે. ત્યારે હું એમ માનું છું કે ગામડા સમૃદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં બનવાના છે. ખેડૂત ભાજપના રાજ્યમાં સમૃદ્ધ બની રહ્યો છે, ગુજરાતની પ્રતિષ્ઠા વધી રહી છે અને જનતાને હું વિશ્વાસ, સૌનો સાથ સૌનો વિશ્વાસ એ સૂત્રને લઈ અને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે આ 8-8 બેઠકો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતશે. મુસ્લિમ મતદારો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત આપશે એવી હું.